હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મિત્રો, આજે વાત કરવી છે આપણે ગણતરીના સંદર્ભમાં, અને એ ગણતરી તમને દરેક પરીક્ષાની અંદર છે, ઓવરઓલ પૂછાય જ છે. તો એટલા માટે આજનો આ સબ્જેક્ટ છે સિલેક્ટ કરેલો છે. બહુ ધ્યાનથી એ સમજીએ આપણે આ ગણતરીને, તો તમારા ઘણી બધી વાર પરીક્ષામાં તમને ગણતરીને લગતા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો મોસ્ટ ઓફ આપણે વાત કરીએ ને મિત્રો, તો તમારા જે ક્વેશ્ચન છે એકાદ ચોરસ પૂછાય છે. હા, તમારે સ્ક્વેરની કાઉન્ટિંગ પૂછાય છે અને કાં તમારે ટ્રાયેંગલની કાઉન્ટિંગ છે પૂછાય છે. તો આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને મિત્રો આ લેક્ચર છે બનાવવામાં આવેલો છે, જે તમને આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર છે ઉપયોગી થશે. આપ થોડુંક પાછળ જોશો, મીન્સ કે પૂર્વના પેપર જોશો, તો તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના પ્રશ્નો છે તમારી માર્કની અંદર તો કવરિંગ થાય જ છે. તમે એને કેલ્ક્યુલેટ પણ કરી શકો છો, પરંતુ જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય છે ત્યારે વધારે સમય છે આપણો બગડે છે. તો એ સમય ન બગાડતા નાની નાની શોર્ટકટ ટ્રિક સાથે આપણે કેલ્ક્યુલેશનની શરૂઆત કરીએ. વિડીયોના એન્ડ સુધી જોજો, ઘણી બધી ટેકનિક્સ છે અંદર, ઘણી બધી રીત છે શીખવાની. બહુ શાંતિથી સમજતા જજો અને શરૂ કરીએ. જો મજા આવે તો લાઇક ને શેર ચોક્કસ કરી દેજો. ચાલો તો જોઈએ આપણે કે પહેલાં વહેલાં આપણે આજે ત્રિકોણ વિશે વાત કરવી છે. તો હવે કોઈ તમને કાવ ત્રિકોણ આપી દે એટલે તરત જ તમે છે આપણે જોઈએ કે આમાં ત્રિકોણની કેલ્ક્યુલેશન કરે તો ત્રણ ખૂણા બને અને આપણે ત્રિકોણ કહીએ છીએ. બરાબર, ત્રણ ખૂણા છે બને છે, જેના કારણે આપણે એને ત્રિકોણ કહીએ છીએ. હવે એક્ઝામની અંદર આપણે ઘણી બધી વાર અલગ અલગ ટ્રિક પૂછા, અલગ અલગ ત્રિકોણ ગણતરી પૂછાતી હોય. ઘણી વાર આ રીતે ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ત્રિકોણ ગોળ કેટલા છે. ઘણી વાર આપને આમ પૂછાય છે કે ભાઈ ત્રિકોણની સંખ્યા કેટલી છે. ઘણી વાર આપને એવું પૂછાય છે કે ભાઈ આ જે ત્રિકોણ છે એમાં કેટલા ત્રિકોણો છે. તો આવી અલગ અલગ ટેકનિક્સ વિશે આપણે વાત કરવાની છે. તો પહેલાં વહેલાં આપણે ટાઈપ વન ઉપર ફોકસ કરીએ. હવે સામાન્ય રીતે જ્યારે આપણે ત્રિકોણ નાના હશે ને, તો તમે બધા જ એનું કેલ્ક્યુલેશન કરવાની ટ્રાય છે કરવાના છો. તો હવે આપણે પહેલી ટ્રીક જોઈએ ને, તો પહેલી ટ્રીક છે એ છે કે જે તમારી આ, ચલો મને કમેન્ટમાં પણ આન્સર આપજો, જેમ જેમ ત્રિકોણ આવતા જાય એમ એમ તમારે આન્સર આપતો જવાનો છે. તો એક ત્રિકોણ બનશે, કયું બનશે? આ જે મેન છે એ બનશે, રાઈટ? એક ત્રિકોણ મેન છે એ બનશે. સેકન્ડ છે આપણું, કયું ત્રિકોણ બને છે? તો કે ભાઈ સેકન્ડ આ ત્રિકોણ બનશે. અને થર્ડ કયું બનશે? તો ભાઈ આ થશે. જ્યારે ઓછી લાઇનિંગ હોય ત્યારે આપણે આ ટેકનિક છે અજમાઈશ કરતા હોય છે. પરંતુ હવે જો હું તમને કહું તો આ ટેકનિકની સાથે તમારે એક વસ્તુ બીજી પણ ફોકસ કરવાની છે. એ બીજી ફોકસ કઈ કરવાની છે? તો સામાન્ય રીતે આવું તમારે કશું જ નથી કરવાનું, માત્ર ને માત્ર તમારે કઈ ફોર્મેટ અપનાવવાનું છે તેની વાત કરું છું, રાઈટ? ચલો તો હવે જુઓ, તમારે જે ટેકનિક અજમાવવાની છે એની અંદર કશું નથી કરવાનું. અહીંયા જે પહેલું ત્રિકોણ છે, પહેલું જે ત્રિકોણ છે બરોબર, એની અંદર તમારે રોટેશનમાં જેટલી પણ લીટીઓ દેખાય છે એ લીટીઓ ઉપર તમારે કાઉન્ટ લખતું જવાનું છે. દાખલા તરીકે અહીંયા એક, અહીંયા બે અને અહીંયા ત્રણ. તો હવે તમને એવું પૂછાય કે આની અંદર, ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ છે? બરોબર, ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે? તો સરળતાથી તમારો રાઈટ આન્સર આવી ગયો. પહેલી ટાઈમની અંદર સિમ્પલ છે, એક બે અને ત્રણ. તો જેટલા વચ્ચે લીટાઓ પડે છે જ્યાંથી રેખા છે ત્રિકોણને અલગ કરે છે, ત્યાં આપણે કાઉન્ટિંગ લખવાનું છે. હવે એ જ રીતે તમારે પણ એક ત્રિકોણ છે એની ગણતરી કરીને મને કમેન્ટમાં ફટાફટ આન્સર આપવાનો છે, જેથી મને ખબર પડી જાય કે પહેલી રીત તમને યાદ રહી ગઈ છે. ચલો, યસ, તમે બધા જ જોઈ શકો છો કે જે આ કાઉન્ટિંગ ફિગર છે એની અંદર શું જવાબ આવશે. ચલો, જે મિત્રો એ ફટાફટ કેલ્ક્યુલેશન કરી દીધું છે, 1, 2, 3, 4 અને 5, એમનો 5 જવાબ છે, એકદમ કરેક્ટ છે. આઈ થિંક કે પહેલી ટ્રીક તમને આવડી ગઈ છે. બરોબર, કઈ રીતે ગણવાનું છે? તો આપણે સિમ્પલી યાદ રાખશું, જેટલા લીટાઓ છે એટલા લીટાઓ આપણે ગણતરી છે એ કરતા જવાની છે, રાઈટ? સિમ્પલ મેથડ છે, યાદ રાખી દેજો.
ચાલો નેક્સ્ટ વાત કરીએ ટાઈપ ટુ વિશે. તો હવે આ બીજી રીત છે એની અંદર ત્રિકોણ છે કઈ રીતે ગણવા, બરોબર? સિમ્પલ, આપણે કઈ રીતે ગણ્યા હતા? પેલા ત્રિકોણ છે ને, યસ, એમાં આપણે રો વાઇઝ લખતા ગયા હતા, બરોબર? તો અહીંયા શું કરશું? તો કે અહીંયા પણ રો વાઇઝ લખશું, 1, 2, 3 અને 4. તો હવે જ્યારે પણ આ રીતે આડા ત્રિકોણ આવે ત્યારે આપણે કેલ્ક્યુલેશન નથી કરવાનું, આપણે સમ કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો કરવાનો છે, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, બરોબર? તો શું જવાબ આવશે અહીંયા? 2 ને 1 3 ને 3 6 ને 4 10. અહીંયા જે આકૃતિ આપેલી છે એની અંદર તમારે 10 ત્રિકોણ છે થાય છે, બરોબર? હવે જુઓ, જ્યારે મેં કીધું એમ કે તમે જો ગણવા બેસો ને તો અત્યારે વધારે ટાઈમ થાય. આ એક મોટું ત્રિકોણ, આ એક નાનું, પછી આનાથી બનશે પાછું એક ત્રિકોણ, એક અંદર બને છે ત્રિકોણ, અહીંયા બનશે 3 ત્રિકોણ, બરોબર? આ કેલ્ક્યુલેશન કઈ રીતે કરો છો એની વાત કરું તમને. તો આ એક મોટું ત્રિકોણ છે, એ ગણાઈ જશે આપણા ચોથાની અંદર. હવે 1, 2 ને 3 ત્રિકોણ છે ભેગા બને છે, એટલે એક મોટું ત્રિકોણ વત્તા 3 ત્રિકોણ, રાઈટ? હવે આ 2 અહીંયા લખ્યા છે તો 2ની અંદર કયા કયા આવશે? 1 આ ત્રિકોણ અને 1 આ ત્રિકોણ, એટલે 1 વત્તા 1 થયું, રેડી? તમને ખબર હોવી જોઈએ કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે, અને પછી તમે આ ટ્રીક અજમાઈશ કરો ને, સમજીને યાદ રાખવાનું છે, ગોખીને યાદ જરા પણ રાખવાનું નથી, રાઈટ? ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. તો અહીંયા જે ત્રિકોણ આપેલું છે એની અંદર કેટલા ત્રિકોણ છે? પહેલાં આપણે નાનું જોશું, પછી મોટું જોશું. હજુ જ્યારે પણ તમને આ પ્રકારનું ત્રિકોણ વધારે પૂછવામાં આવે, કારણ કે જ્યારે પરીક્ષા છે એનો દોર અઘરો થઈ ગયો છે, અને અઘરાની અંદર અમુક વિદ્યાર્થીઓ છે એને ફટાફટ ટાઈમ કન્ઝ્યુમિંગ વગર આવડે છે, અમુક છે એને ટાઈમ જોઈએ છે. તો હવે અહીંયા સિમ્પલ શું કરવાનું છે? એ જ કરવાનું છે ને, રો પહેલી આવે તો પહેલાની અંદર તમારે 1 વત્તા 2 બરાબર 3. હવે 3 ત્રિકોણ છે અહીં સુધીના થયા, રાઈટ? અને અહીંયા પણ 1 વત્તા 2. તો હવે પાછું શું થયું? અહીંયા પણ આપણે ગણતરી છે કરી લીધી, અને આ ગણતરી, સોરી, આ ત્રીજી રીત છે, યસ. તો અહીંયા પણ 3 થયા. હવે તમારે કેલ્ક્યુલેશન શું કરવાનું છે? આ 1 વત્તા 2 3 ને 3 6. તમારા ત્રિકોણની સંખ્યા છે કેટલી થશે? અહીંયા 6 એ તમારા ત્રિકોણ છે ગણાય, રાઈટ? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે ત્રિકોણની ગણતરી છે કરીએ છીએ. પાર્ટ 1ની અંદર આપણે અહીં સુધી રાખીએ, પાર્ટ 2ની અંદર ફરીથી નવા કેટલાક કેલ્ક્યુલેશન તમને શીખવીશ, અને એ કેલ્ક્યુલેશનના આધારે આપણે દાખલાઓ કરતા છે શીખશું અને પૂછાયેલા પ્રશ્નો પણ જોઈશું, રાઈટ?